ગોધરાના મૂળવા હડફથી એક ચોંકાવનારો હત્યાનો બનાવ સામે આવ્યો। એક સગીર વયની યુવતીએ પોતાના 70 વર્ષના દાદીની જ હત્યા કરી નાખી। આખર એવું તો શું બન્યું કે પૌત્રીએ પોતાના જ દાદીની હત્યા કરી નાખી? જુઓ ક્રાઇમ રિપોર્ટમાં। પૌત્રીએ કરી દાદીની હત્યા। પંચમહાલના ગોધરામાં આવેલ મોરવા હડફના સાગવાડા પંથકમાં સગીર વયની પૌત્રીએ પોતાના 70 વર્ષના દાદીને મોતને ઘાટ ઉતારી દેતા ગામ સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। આખરે તો એવું શું બન્યું કે સગીર વયની યુવતીએ કોઈ દયા વગર દાદીનું ઢીમ ઢાળી દીધું। બનાવની વિગત એવી છે કે સાગવાડા પંથકમાં રહેતા એક 70 વર્ષના વૃદ્ધાને સંતાનમાં માત્ર દીકરીઓ જ હતી। તેઓના પણ લગ્ન થઈ ચૂક્યા હતા, જેથી વૃદ્ધા એકલી જ ઘરે રહેતી હોવાથી તેઓની પૌત્રી સાથે રહેતી હતી। 17 વર્ષની પૌત્રીને કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જેની જાણ તેની દાદીને થઈ ગઈ હતી, જેથી આ બાબત જાહેર થઈ જવાનું અને બદનામ થઈ જવાનો ડર યુવતીને હતો। સગીરવાઈની પૌત્રીએ દાદીનું કાસળ કાઢી નાખવાનું વિચારી લેતા પોતે ઘાતક સ્વરૂપ ધારણ કરી લીધું હતું। મોરવા પોલીસ સ્ટેશનના સાગાવાડા ગામે પરમ દિવસે રાત્રિના સમયે એક હત્યાનો બનાવ બન્યો। એ બનાવની હકીકત એવી હતી કે પૌત્રી દ્વારા દાદીની હત્યા કરવામાં આવે। દાદી અવારનવાર પૌત્રીને ઠપકો આપતા હોય, જેની અદાવત રાખીને પરમ દિવસે રાત્રિના સમયે જ્યારે દાદી રાત્રિનું ભોજન લેતી હતી તે સમયે પૌત્રી દ્વારા કુહાડીનો ઘા મારી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। શરૂઆતના તબક્કે અલગ અલગ પ્રકારની કહાની બનાવતા પૌત્રીની અલગ અલગ ઢબે પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરેલ, જે સંદર્ભે મોરવા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીને બાળ અદાલતમાં મોકલી આપવામાં આવેલ છે। દાદી ઘરની બહારના ભાગે જમી રહ્યા હતા ત્યારે જ પૌત્રીએ દાદીને કુહાડીનો ફટકો માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા। હત્યા કર્યા બાદ સગીર યુવતીએ જ તેની માસીને દાદીના મૃત્યુ અંગેની જાણ કરી હતી। પોલીસને હત્યા અંગેની જાણકારી મળતા ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોલીસને ગોળ ગોળ ફેરવી હતી। પૌત્રીએ કેટલાક ચોર તેમના ઘરે આવીને દાદીની હત્યા કરી હોવાની કેફિયત રજૂ કરી હતી, જેના બાદ અન્ય એક યુવકનું નામ આપી તેણે હત્યા કરી હોવાનું જણાવ્યું હતું। આમ હવે સગીર યુવતી પોલીસના શંકાના ઘેરામાં ફસાઈ ગઈ હતી, જેથી પોલીસે પોતાની રીતે પૌત્રીને વિશ્વાસમાં લઈને પૂછપરછ હાથ ધરી હતી। ત્યારબાદ પૌત્રીએ પોલીસ સમક્ષ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલીને સગીર વયની યુવતી ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ। ડાયમંડ સિટી સુરતમાં પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી। પતિએ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આરોપી પતિનું પાપ છાપરે ચડીને પોકાર્યું અને આવી ગયો પોલીસ ગિરફ્તમાં। આખરે એવું તો શું થયું કે પતિએ પત્નીની હત્યા કરવી પડી? શું હતું હત્યાનું કારણ? જુઓ આ અહેવાલમાં। ચોક બજારમાં પતિએ કરી પત્નીની હત્યા, ગળું દબાવી પત્નીને ઉતારી મોતને ઘાટ, હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ। સુરતના ચોક બજાર ફૂલવાડી વિસ્તારમાં મન્નત એપાર્ટમેન્ટમાં રહેતા પતિએ પત્નીની હત્યા કરી નાખી। પતિ કામ ધંધો કરતો ન હોય, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થતો હતો। આવી જ કંઈક ઘરની બાબતે ઝઘડો થયો અને પતિએ આવેશમાં આવી પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી। હત્યા કર્યા બાદ પત્ની પડી ગઈ હોવાથી બેભાન થઈ છે તેમ કહી સાસુ સસરા સાથે પત્નીને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયો, જ્યાં ડોક્ટરે ગળા પર નિશાન જોઈ પતિને પૂછતા તે ગભરાઈ ગયો અને પોલીસ આવતા ત્યાંથી ભાગી ગયો હતો। પોલીસ અને ડોક્ટરને શંકા જતા મહિલાનું પીએમ કરવામાં આવ્યું, જેમાં મહિલાની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું। ત્યારબાદ પોલીસ હરકતમાં આવે છે અને પોલીસ ત્યાં હોસ્પિટલ પહોંચે છે, તો હોસ્પિટલ ખાતે આ બેનના પતિ હાજર નહોતા અને એમના જે ભાઈ અને એમના માતા પિતા હાજર હતા। એમના માતા પિતા દ્વારા સર્વપ્રથમ એવી જાહેરાત આપવામાં આવી પોલીસને કે ભાઈ આ જે મૃત્યુ છે એ કુદરતી મૃત્યુ નથી અને એમના પતિ દ્વારા જ એમનું ગળું દબાવીને મૃત્યુ થયું હોય એવી એ લોકોની શંકા છે, જેથી પોલીસે ઇન્ક્વેસ્ટ પંચનામું કરેલ અને બોડીની તપાસ કરતા
बॉडी ऊपर गळाना भागे गळું दबાવેલાના નિશાનો જણાયો, જેથી પોલીસને પ્રાથમિક રીતે હત્યાની શંકા ઉપજી. તેમ છતાં રાત્રિનો સમય હોય સવારે ફોરેન્સિક એફએસએલમાં પીએમ કરાવેલ, જેથી ફલિત થયું કે યુવતીનું મૃત્યુ ગળું દબાવીને કરવામાં આવેલ છે. ચોક બજાર પોલીસે પતિ ઇરફાન શેખ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. 23 વર્ષીય આફરીન શેખના લગ્ન ઇરફાન સાથે 5 વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં 1.5 વર્ષનું બાળક છે. ઇરફાન પહેલા કલર કામ કરતો હતો અને હાલમાં તે કામ ધંધો કરતો ન હતો અને નશો કરી પત્ની સાથે ઝઘડો કરતો. અઠવાડિયા પહેલા પતિ પત્ની વચ્ચે મોટો ઝઘડો થયો હતો. બાદમાં પરિવારજનોએ સમાધાન પણ કરાવ્યું, પરંતુ પતિ ઇરફાને ઝઘડાના આવેશમાં આવી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. પ્રથમ જ્યારે આ જાહેરાત થઈ, જ્યારે આ ઘરે બનાવ બન્યો, ત્યારે એમના પતિ દ્વારા એમને આંચકી આવી છે એવી જાહેરાત કરી અને હોસ્પિટલે જે સર્વપ્રથમ પ્રાણનાથ હોસ્પિટલે લઈ ગયેલા. પ્રાણનાથ હોસ્પિટલે એમના પરિવારવાળા આવી જતા છોકરીના, એમના પતિ ત્યાંથી ભાગી ગયેલા અને ત્યારબાદ સમગ્ર કાર્યવાહી એમના પરિવાર દ્વારા કરવામાં આવેલી. ત્યારબાદ પ્રથમથી જ શંકા એમના પતિ ઉપર આ બનાવ બાબતે જતી હતી. આજના જમાનામાં ઘરકંકાસના સામાન્ય ઝઘડા મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. ઘરનો મામલો એટલા હદ સુધી પહોંચી જાય છે કે એક જ પરિવારના વ્યક્તિ એકબીજાના જાનના દુશ્મન બની જાય છે. હાલ તો આ કેસમાં પોલીસે આરોપી પતિ ઇરફાનને જેલ હવાલે કરી કેસની વધુ તપાસ શરૂ કરી છે. કીર્તેશ પટેલ, News 18 ગુજરાતી, સુરત. અમરાઈવાડી વિસ્તાર જાણે પૂર્વ અમદાવાદનું ક્રાઇમ કેપિટલ બની ગયું હોય તેમ લાગે છે. અમરાઈવાડીમાં 6 મહિના પહેલા થયેલા એક મર્ડરનો બદલો લેવા કેવી રીતના એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો, જુઓ આ અહેવાલમાં. અમદાવાદનો ક્રાઇમ કેપિટલ અમરાઈવાડી, ખૂનનો બદલો ખૂન. પૂર્વ અમદાવાદનો અમરાઈવાડી વિસ્તાર જાણે ગુનાખોરીનો હબ હોય તેમ લાગી રહ્યું છે. આ વિસ્તારમાં અવારનવાર શરીર સંબંધી બનાવ બનતા જ હોય છે. હત્યા કે હત્યાના પ્રયાસ જેવા બનાવ અહીંના વિસ્તારમાં જાણે સામાન્ય બાબત છે. અમરાઈવાડી વિસ્તારમાં ફરી એક વખત હત્યાનો બનાવ બન્યો છે. પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા એક નિર્દોષની સરા જાહેર હત્યા કરી નાખવામાં આવી. સમગ્ર બનાવની વિગત એવી છે કે ડિસેમ્બર મહિનામાં અમરાઈવાડીના હટકેશ્વરમાં ગિરિરાજ ઉર્ફે ગોપીએ ગેસ સિલિન્ડરને લઈને થયેલા ઝઘડામાં કિરણ સોલંકીની હત્યા કરી. જે હત્યાનો બદલો લેવા કિરણ સોલંકીના પરિવારે ગિરિરાજના ભાઈની જાહેરમાં હત્યા કરી નાખી. હત્યાના બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. આજથી 6 મહિના પહેલા મરણ થયેલા લવલેશભાઈના નાનાભાઈ ગોપેશભાઈએ ઉર્ફે ગોપીએ અત્યારના હાલના આરોપીના દીકરાનું ખૂન કરેલ હતું, જેનો ગુનો દાખલ કરેલ હતો 6 મહિના પહેલા. એની અદાવત રાખી અને ગોપીના નાનાભાઈ લવલેશને મળી આવતા મરણ જનારના જૂના આરોપી સદર આરોપી પતિ પત્ની એમનો છોકરો મિલન અને એક અજાણ્યા માણસે ભેગા થઈ અને ચપ્પાના ઘા મારી મોત નીપજાવેલ છે. ડિસેમ્બરમાં ગિરિરાજ ઉર્ફે ગોપીએ કિરણની હત્યા કરી. હવે કિરણના પરિવારે ગિરિરાજના ભાઈની હત્યા કરી. પોતાના દીકરા કિરણની હત્યા થઈ જતા માતા લક્ષ્મી સોલંકી અને પિતા નટુભાઈ સોલંકી આઘાતમાં હતા, જેથી ખૂનનો બદલો લેવા આખા પરિવારે ગિરિરાજના ભાઈ નવલેશ પરમારની હત્યા કરી નાખી. ગોપીનો ભાઈ નવલેશ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મિલને પોતાના મિત્ર પરેશને બોલાવ્યો હતો અને તેની પાછળ છરી લઈને રોડ પર દોડી આવીને હત્યા કરી નાખી. એટલું જ નહીં, નવલેશ ભાગે નહીં તે માટે લક્ષ્મીબેને સાડીથી બાંધી રાખ્યો અને મિલને છરીના ઘા ઝીકીને હત્યા કરી હોવાનું પ્રત્યક્ષદર્શીઓ જણાવતા પોલીસે ચારેય આરોપી મિલન સોલંકી, પરેશ વણકર, નટુભાઈ સોલંકી અને લક્ષ્મીબેન સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક નવલેશ પરમાર શાકભાજીનો ધંધો કરતો હતો. તેનો ભાઈ ગિરિરાજ ઉર્ફે ગોપી કિરણની હત્યા માટે સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે, જ્યારે હવે નવલેશની હત્યા માટે કિરણનો આખો પરિવાર જેલમાં જશે.
હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.